જૂના આટીઓ સામે આવેલા ખુલ્લા મેદાનમાં છાસવારે થતા લગ્ન પ્રસંગોથી સ્થાનિક સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે વારાસ્યા વિસ્તારમાં સંત કવર નગર પાસેના કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ છે જ્યાં અવારનવાર સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગો યોજવામાં આવે છે જે સામે વિસ્તારના ગાયત્રીનગર શારદા સોસાયટી રાધિકા એપાર્ટમેન્ટ સહિત દસ જેટલી સોસાયટીના રહીશોએ વિરોધ કરી બોલ કર્યો હતો અને કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં બગીચો બનાવવાની માંગ કરી હતી છેલ્લા દોઢ બે વર્ષથી અમે લોકો અહીંયા મેરેજીસ વગેરે થાય છે અને નોઈઝનું એટલું બધું પોલ્યુશન હોય છે કે એમાંથી અમે ત્રાસી દઈએ છીએ આટલી મોટી ઉંમરના માણસો રાત્રે સૂઈ નથી શકતા કોઈ કોઈક વખત રાત્રે એક એક વાગ્યા સુધી અહીંયા આ મ્યુઝિકને બધું ચાલતું રહે છે અત્યારે ત્રણ દિવસ પહેલાં જ અહીંયા ડીજે વગાડવામાં આવ્યું હું જઈને રિક્વેસ્ટ કરીને આવ્યો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે અમે લોકો બંધ રાખીશું કે ઓછા અવાજે ચલાવીશું હવે અમે કામવાળા માણસ કઈ કામ કામથી નીકળી ગયા અને પાછળ જ્યારે અગિયાર વાગે આવ્યો તો ફૂલ આવતથી ડીજે ચાલુ હતા અહીંયાથી બે ત્રણ જણાએ પોલીસને ફોન કર્યો પણ કોઈ દિવસે અહીંયા કોઈ આવીને કોઈ બંધ કરાવી નથી જતું અહીંયા આવા પ્રોગ્રામ ના થવા જોઈએ એ બંધ કરવા માટે તમે અહીંયા ગાર્ડન બનાવી દો અહીંયા નજીકમાં કોઈ ગાર્ડન નથી એટલે નાના છોકરાઓને એક વ્યવસ્થિત વસ્તુ મળી જાય અમારે સો સોસાયટીઓ છે એની વચ્ચે એક મેદાન છે અને એ મેદાન પર આય દિવસ રોજ જે કોઈને કોઈ ફંક્શન થતું હોય છે ક્યારે મેરેજ થાય છે ક્યારે સમૂહ લગ્ન થાય છે ક્યારે કંઈક થાય છે બધા ફંક્શન પત્યા પછી અહીંયા એટલો બધો કચરો થાય છે જે જેની દુર્ગંધ આપણાથી સહન થતી નથી અને કોઈપણ વિસ્તારના આ લોકોની સહન થતી નથી અત્યારે દસમાને બારમાની પરીક્ષા આવી રહી છે આ લોકો બાર બાર વાગ્યા સુધી એક એક વાગ્યા સુધી ડીજે વગાડ્યા કરે છે જો એ લોકોનું ભણતર બગડશે તો એનો જવાબદાર કોણ કોર્પોરેશન અહીંયા કશું બે ચાર વખત અમે કમ્પ્લેન કરી છે પણ અહીંયા કોર્પોરેશન કંઈક સાંભળતી નથી અમારી એક જ માંગ છે અહીંયા ગાર્ડન નથી સો સોસાયટીઓની વચ્ચે એ ગાર્ડન આપી દેવાની અમારી માંગ તરી છે